હાલ ટમેટા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં ટમેટાના ભાવમાં પ્રતિ કિલો 37 રૂપિયાનો વધારો થયો છે અને બીજી તરફ સમગ્ર દેશમાં સરેરાશ કિંમતની વાત કરીએ તો તેમાં 18 રૂપિયાથી વધુનો વધારો થયો છે. આ શરતો માત્ર સરકારી કિંમતો માટે છે અને જે ગ્રાહકો જે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. જો કે શેરી કિંમતો જોવામાં આવે તો દિલ્હીમાં ટમેટાના ભાવ 90 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આ મોંઘવારીને કારણે માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશના મોટા ભાગના ગ્રાહકો પરેશાન છે, જેને લઈ સરકાર દ્વારા સામાન્ય લોકોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે ટમેટાના 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાની જાહેરાત કરી છે અને તેની જવાબદારી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NCCF આપવામાં આવી છે અને NCCF 29 જુલાઈથી તેના કેન્દ્રો પરથી રાહત દરે ટમેટાનું વેચાણ શરૂ કરશે. ટમેટાની વધતી કિંમતોથી રાહત આપવા માટે NCCF સોમવારથી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી ક્ષેત્રમાં 60 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ટમેટાનું વેચાણ શરૂ કરશે અને આ પગલું એવા સમયે આવ્યું છે કે જ્યારે ઉત્પાદન કેન્દ્રમાં તાજેતરમાં વરસાદે કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે ટમેટાના ભાવમાં વધારો નોંધાયો છે. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.